नमस्ते विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आपणे पांचमू चेप्टर पूर्ण कर्यु। आई होप के तमने पांचमू चेप्टर व्यवस्थित आवड्यु हशे, केम के जनीन आधारित छे। जनीन विशे तमे फर्स्ट टाइम भणी रह्या छो तो थोड़ी तो तकलीफ पड़ी हशे, पण आई होप के मैं समझायु एमां तमने थोड़ो घणो तो ख्याल आयो ज हशे। ध्यानथी तमे समझ्या हशो तो तमने मोटा भागनो ख्याल आवी ज गयो हशे, केम के पांचमू चेप्टर तमने समझ पड़ी हशे तो तमारे छठ्ठू चेप्टर व्यवस्थित खबर पड़शे। बीजू के पांचमू चेप्टर पत्यू तो एनो टेस्ट पण तमे आप्यो हशे। आई होप के तमे ऑनेस्टली प्रामाणिकपणे टेस्ट आप्यो हशे घरे बैठा बैठा, बराबर। मने एवुं हतुं के आपणे ज्यारे पण पांचमू छठ्ठू अग्यारमू बारमू चेप्टर भणीए त्यारे फिजिकली मळशुं, परंतु परिस्थिति एवी छे के हजी आपणे मळी शकीए एवी परिस्थिति ऊभी थई नथी। एटला माटे आपणे आवी रीते ज भणवू पड़शे, अमारे भणावू पड़शे अने तमारे भणवू पड़शे, भणवू होय के न भणवू होय, बराबर। बीजू के तमे अमे जे वीडियो मोकलीए छे ए मने एवुं लागे छे के तमे जोता नथी, केम के अमे व्यूज जोईए छे। यूट्यूब पर लिंक ओपन करीने आपणी કલરવ સ્કૂલ ઓપન કરીને તો એમાં વિડીયોમાં કોઈએ પણ જોયેલા વ્યૂ આવતા નથી। એવું ના કરશો, વિડીયોને જુઓ, સમજો। વાંચવાથી નહીં આવડે, થોડું સમજ્યા હશો, થોડું નોલેજ એક્સ્ટ્રા લીધું હશે તો જ તમને ખબર પડશે। એવું નહીં કે બાયોલોજી કોઈ પણ સબ્જેક્ટમાં વ્યૂઝ નથી, એનો મતલબ શું કે તમે અમારા વિડીયો જોતા જ નથી। તો અમે આટલી મહેનત કરીએ છીએ ને તમારા માટે વિડીયો મોકલીએ છીએ તો એટલીસ્ટ તમારે જોવા તો જોઈએ ને। આ વિડીયો અમે અમારા માટે નથી બનાવતા, અમને તો ખબર જ છે, અમને તો આવડે જ છે। જે પણ બનાવીએ છીએ, જે પણ મોકલીએ છીએ તમારા માટે અમે મહેનત કરીએ છીએ, રાઈટ। તો એવું બિલકુલ ના બનવું જોઈએ કે તમે અમારા વિડીયો ના જુઓ, એ ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, કોઈ પણ બાળક વિડીયો જોતું જ નથી હોતું હાર્ડલી। 40-40 આપણે લગભગ ગુજરાતી મીડિયમની અંદર 40નો ક્લાસ છે, તો હું બાયોલોજીની વાત કરું તો બાયોલોજીમાં 2 જ વ્યૂઝ છે। તો શું આપણે બાયોલોજી 2 જ જણે લીધું છે 40માંથી? 22-23 જણે બાયોલોજી લીધું છે, એમાંથી 2 જ જણે જોયું, બાકીના 20 જણ શું કરે છે? નથી જોતા વિડીયો, બરાબર। એટલે ફોનમાં બીજું બધું જુઓ એના કરતાં વિડીયો જુઓ તો તમારું રિઝલ્ટ સુધરે અને તમને થોડું વધારે આવડે। અત્યારે આ વર્ષે તમારી પાસે ચાન્સ છે વધારે માર્ક્સ લાવવા માટેનો, એનું રીઝન થોડો સિલેબસ પણ ઓછો થઈ ગયો છે અને ઘરે બેઠા બેઠા તમારે ભણવાનું છે તો તમારી પાસે ટાઈમ પણ વધારે હશે। તમારું શિડ્યુલ ફિક્સ બનાવી દો કે આ ટાઈમમાં મારે આટલું વાંચવાનું, આ ટાઈમમાં મારે આટલું લખવાનું, પછી તમે આટા ફેરાને આશીર્વાદ કરશો તો પછી તમારી પાસે બિલકુલ ટાઈમ જ નહીં હોય। સમજ પડે છે હું તમને શું સમજાવું છું? આ તમારા માટે હજી મોડું નથી થયું, હજી આપણી પાસે ટાઈમ છે। તમારી એક્ઝામ મહિનો લેટ જવાની છે તો તમને પૂરતો સમય મળશે વાંચવાનો, તૈયારી કરવાનો, પણ એવું ના બને કે માર્ચમાં એવું વિચારો કે હવે તૈયારી કરવાની ચાલુ કરીએ તો તમારી પાસે બિલકુલ ટાઈમ નહીં હોય। પણ હમણાં તમે કહેશો તો હમણાં તમારી પાસે ટાઈમ છે તો મહેરબાની કરીને ભણો, લખો, વાંચો તો કંઈક સારું થાય, બરાબર। તો હવે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર, જે આપણે પાંચમા ચેપ્ટરમાં ભણ્યા છીએ એના રિલેટેડ જ અહીંયા તમારે ભણવાનું છે। કે પાંચમા ચેપ્ટરમાં આપણે જોયું કે આનુવંશિકતા પિતૃપેઢીમાંથી ઉત્પન્ન થતી સંતતિમાં આવે છે, એને લગતા રોગો, વંશાવળી, પૃથ્થકરણ બધું જ જોયું। હવે આ ચેપ્ટરની અંદર આપણે એવા અણુ વિશે ચર્ચા કરીશું, એવા અણુની રચના જોવાની છે જે આનુવંશિકતા માટે આધાર રાખે છે। તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ કયો અણુ છે, કયો અણુ છે ખ્યાલ આવે છે કોઈને? ડીએનએ। કયો અણુ છે? ડીએનએ, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જેના વિશે તમે 11મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં ભણી ગયા છો, તે છતાં પણ તમને અહીંયા ફરીથી આપેલું છે, કેમ કે ચોપડી લખનારને ખબર હતી કે 11મા ધોરણમાં ભલે આ લોકોનો ડીએનએ ભણી ગયા, પણ 12મા ધોરણમાં એ લોકો આવશે ત્યારે એમને ડીએનએ આવડશે નહીં, બરાબર ને, બરાબર। તો છઠ્ઠું ચેપ્ટર છે આનુવંશિકતાનું આણ્વીય આધાર, કે આનુવંશિકતા માટે કયા અણુ આનુવંશિકતા
માટે કયા અણુ પર આધાર હોય છે? તો આનુવંશિકતા માટે કોઈ અણુનો આધાર, અને એ અણુ એટલે કોણ? ડીએનએ અથવા તો આરએનએ, બરાબર? તો એ આનુવંશિકતાનો આણ્વીય આધાર આ ચેપ્ટરની અંદર તમારે સમજવાનું છે. જોઈએ આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણે સૌ પ્રથમ ડીએનએ વિશે સમજવાનું છે. ડીએનએનું રાસાયણિક બંધારણ, ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે એવા એના અમુક પ્રયોગો, અમુક સાબિતીઓ તમને આપેલી છે. લગભગ 20% ચેપ્ટર તો સાબિતીઓનું જ છે કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કેમ વર્તે છે, આરએનએ કેમ નહીં, એના વિશે વાત કરેલી છે. ત્યાર પછી આપેલું છે જનીન દ્રવ્ય માટેની શોધ, ડીએનએ પછી જનીન દ્રવ્ય માટેની શોધ, કે જનીન દ્રવ્ય ડીએનએ કેવી રીતે શોધાયું, એના માટે બેક્ટેરિયલ રૂપાંતરણનો ગ્રિફિથનો પ્રયોગ તમને આપેલો છે. ત્યાર પછી આરએનએ વિશ્વ કે આરએનએ વિશ્વની આપણે વાત કરીએ તો કે આરએનએ શું છે, બરાબર? આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે કે નહીં, બીજા કયા કાર્યો કરે છે. ત્યાર પછી સ્વયંજનન કે ડીએનએમાંથી બીજા ડીએનએનું અને ડીએનએમાંથી આરએનએનું પણ સ્વયંજનન થાય છે. પણ સ્વયંજનન એટલે શું? તો કે ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ, બરાબર? અને એના પછીનો પ્રશ્ન છે પ્રત્યાંકન, એટલે કે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ. તો આ બંનેમાં થોડો ફર્ક છે એ સમજવાનું છે. ત્યાર પછી જનીન સંકેત વિશે આપણે જ્ઞાન મેળવવાનું છે કે જનીન સંકેત એટલે શું, બરાબર? કે ડીએનએ પર કોઈ માહિતી છે, એ માહિતી આરએનએને મળે છે, બરાબર? તો એ માહિતી આરએનએ મળે એના માટે એક સંકેત આવેલો હોય છે, એ સંકેતને કહેવાય જનીન સંકેત. ત્યાર પછી ભાષાંતરણ, એટલે કે જેવી રીતે ડીએનએમાંથી આરએનએ બન્યું એને કહેવાય પ્રત્યાંકન. તો આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ એને કહેવાય ભાષાંતરણ, બરાબર? એ પ્રક્રિયા જોવાની છે. ત્યાર પછી જનીન અભિવ્યક્તિનું નિયમન, કે ક્યારે જનીનો પોતાના લક્ષણો પ્રદર્શિત કરે છે, એમાં બે પ્રકારના નિયમન જોવાના છે. હકારાત્મક અને નકારાત્મક. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP, જેમાં આપણે આખા શરીરમાં રહેલા જનીનોનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે. જીનોમ એટલે શું? એક કરતાં વધારે જનીનોનો સમૂહ, એને કહેવાય જીનોમ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે સમજવાનું છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સિદ્ધાંતો શું છે, એમના લક્ષ્યાંકો શું છે, એમનો ઉપયોગ શું છે, એ ભણવાનું છે. અને ત્યાર પછી છે ડીએનએ ફિંગરપ્રિન્ટ, કે ડીએનએ ખરેખર કોષોમાં હોય છે એ કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ, તો એ બધા વિશેની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે જોઈશું આ ચેપ્ટરની શરૂઆત કરીશું કે અગાઉના પ્રકરણમાં તમે આનુવંશિક ભાતના જનીનિક આધાર વિશે અભ્યાસ કર્યો. મેન્ડેલના સમયમાં કારકો કે જે આનુવંશિક ભાતનું નિયંત્રણ કરે છે તેના વિશે કોઈ સ્પષ્ટતા ન હતી. 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે મોટાભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ ડીએનએ છે, જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, ન્યુક્લિક એસિડ એટલે કોણ? ડીએનએ. અને ન્યુક્લિયોટાઇડ એટલે કોણ? ATGC, એનો શું છે? પોલિમર. બીજું કે જૈવિક તંત્રોમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે, ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. કે આપણામાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ હોય છે, ડીએનએ અને આરએનએ, ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય છે, પરંતુ કેમ હોય છે એ તમને આપેલું છે કે મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય છે અને વાયરસમાં આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે આરએનએ હોય છે. છતાં પણ તે મોટેભાગે સંદેશાવાહક તરીકે વર્તે છે. કે મોટાભાગના
સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય છે, પરંતુ વાયરસમાં કોણ હોય છે? આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય છે. તે છતાં પણ આરએનએ જે છે એ સંદેશાવાહક આરએનએ તરીકે વર્તે છે, એટલે કે ડીએનએ પરની માહિતી આરએનએને પહોંચાડે છે. આરએનએના બહુ બધા કાર્યો છે. કયા કયા કાર્યો છે? તો કે અનુકૂલનકારક તરીકે, સંરચનાત્મક તરીકે, કેટલીક પરિસ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે. ઉત્પ્રેરક અણુ એટલે શું? તો કે ઉત્સેચક. ઉત્પ્રેરક અણુ એટલે શું? તો કે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. એ બધા જ કાર્યો વિશે આપણે અહીંયા સમજવાનું છે આ ચેપ્ટરમાં. ત્યાર પછી તમે ધોરણ 11માં ન્યુક્લિઓટાઇડની સંરચના અને મોનોમર એકમો જોડાઈને ન્યુક્લિક એસિડ પોલિમર બનાવવાની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. કર્યો છે ને અભ્યાસ, બરાબર? કે મોનોમર એકમો જોડાઈને ન્યુક્લિક એસિડનો પોલિમર બનવાની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ પ્રકરણની અંદર જુઓ હવે શું આવશે, કે તમારે આ ચેપ્ટરમાં શું સમજવાનું છે એ આવ્યું છે. કે આ પ્રકરણમાં ડીએનએની સંરચના સૌ પ્રથમ, તેનું સ્વયંજનન, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ જેને પ્રત્યાંકન કહેવાય, બરાબર. ત્યાર પછી જનીન સંકેત કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે, કેવી રીતે એ આપણે જોઈશું. ત્યાર પછી પ્રોટીન સંશ્લેષણ એટલે કે ભાષાંતરણ અને તેના નિયંત્રણના પ્રાથમિક આધાર વિશે ચર્ચા કરીશું. તમને અહીંયા આપી દીધું છે આપણે કોની કોની ચર્ચા કરીશું, તો કે ડીએનએની સંરચના, તેનું સ્વયંજનન, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ એટલે કે પ્રત્યાંકન, ત્યાર પછી જનીન સંકેત જે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે, પ્રોટીન સંશ્લેષણ એટલે કે ભાષાંતરણ અને તેના નિયંત્રણનો પ્રાથમિક આધાર વિશે જોઈશું. છેલ્લા દશકામાં માનવજનીન સંકુલમાં ન્યુક્લિયોટાઇડ્સના પૂર્ણક્રમના નિર્ધારણથી જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ, અને આ પ્રકરણના અંતિમ ભાગમાં હ્યુમન જીનોમ અનુક્રમની આવશ્યકતા અને તેના પરિણામો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જે આપણે જોવાનું છે કે ઉપરના પોઈન્ટ તો તમારે આ ચેપ્ટરમાં સમજવાના છે, સાથે સાથે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને એના પરિણામો પણ સમજવાના છે. ચાલો આપણે સૌથી પહેલા ચર્ચાની શરૂઆત જૈવિક તંત્રોમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અણુ ડીએનએની સંરચના જોઈશું. કે પહેલાં આપણે ડીએનએની સંરચના જોઈશું, અને ત્યાર પછી શા માટે ડીએનએ એ જનીન દ્રવ્ય તરીકે છે, તેનો આરએનએ સાથે શું સંબંધ છે એના વિશે ચર્ચા કરીશું. તો બધાને સમજ પડી કે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે? આવડશે બધાને, બરાબર? તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી. આ ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એના વિશે આપણે ચર્ચા કરી. તો નવું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, પાંચમા ચેપ્ટરની જેમ લાંબુ પણ છે અને થોડું અઘરું પણ છે, એટલે વ્યવસ્થિત શાંતિથી સમજો. બધા મહેરબાની કરીને વિડીયો જોજો, ના ખબર તો પડે તો પૂછી લેજો, પણ તમારું કન્ફ્યુઝન રાખતા નહીં. કેમકે આ 5, 6, 11 અને 12 ચેપ્ટર તમને કોલેજમાં આવશે, અને અત્યારે તમને એકદમ બેઝિક વસ્તુ આપેલી છે. કોલેજમાં આવી કોઈ જ વસ્તુ આપેલી નહીં હોય, સીધો એનો ઉપયોગ હશે. તો એ વખતે તમે કન્ફ્યુઝ ના થાઓ, એટલા માટે આ 4 ચેપ્ટર વ્યવસ્થિત પરફેક્ટ રીતે તૈયાર કરી લેજો, બરાબર. આ ચેપ્ટર પણ બહુ લાંબુ છે, જેવી રીતે પાંચમું ચેપ્ટર લાંબુ છે એવી જ રીતે છઠ્ઠું ચેપ્ટર પણ થોડું લાંબુ છે, એટલે થોડું વધારે ચાલશે. એટલે દરરોજ હું તમને થોડું ભણાવીશ, તો એ થોડું કરીને આખું ચેપ્ટર પૂરું કરીશું, એટલે કે આખું ચેપ્ટર તમને આવડી જાય એવી રીતે આપણે ભણીશું શાંતિથી, બરાબર. તો આજે આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએની સંરચના જોઈશું.